अग्रवाल ग्रुप ट्यूशन यूट्यूब चैनल में आप बधा स्वागत है। काले बधाए पेपर आप छाए बहु मस्त रिजल्ट आयु, मने बहु मजा पड़ी गई कि ना बधा छोकरा व्यवस्थित सीख्या छे। मित्रों तमने पण SMS द्वारा मैडमे जाण करी हशे, अहीं आपणे मेथड नंबर 4 जे सीखता था एज चालू करिए। तमने लागशे साहेब मेथड नंबर 4, तो मित्रों मैं तमने कीधुं तुं के मेथड नंबर 4 अने 5 ए सौथी वधारे अगत्यनी छे, एटले ए ना आवडे तो आपणने कशुं नथी आवड्युं एम समजवामां कंई खोटुं नथी। आ पद्धति मित्रों बहुज खास यादथी सीखजो। तमने आना माटे नियम याद राखवाना छे, याद अपाई दऊं। तमने एम कीधुं होय एक्सनो वर्ग ओछा 6x - 40, तमारे शू करवानू? सौथी पहला आपणे जोई शकीए छीए अहींया बहुपदीमां केटला पदो छे, 3। मित्रों जो बहुपदीमां 3 पद होय तो आपणे शीखी गया घड़ियानी पद्धति। आ घड़ियानी पद्धतिमां शू होय? ऊंधो दाखलो वांचवानो, 40ना एवा अवयव पाड़ो के बादबाकी करता 6 आवे। अहींया एवी रीते वांचवानुं, 40ना एवा पाड़ो के बादबाकी करता 6 आवे। साहेब 10 - 6 = 40, વાત બરોબર છે તમારી? એકદમ 6 આવી ગયા। વચ્ચે શાનું ચિહ્ન છે? માઇનસનું, એટલે માઇનસ મૂક્યો અહીંયા। હવે આપણે બીજો ચિહ્ન વિચારવાનું, પહેલી મોટી સંખ્યાની આગળ હંમેશા વચ્ચેથી ચિહ્ન લેવાનું, બીજું કંઈ ન કરવાનું નહીં। એટલે 10નું 10 મૂકે માઇનસ મૂકી દીધા અહીંયા। હવે વિચારવાનું બીજો ચિહ્ન કઈ રીતે? મેં તમને યાદ અપાવ્યો હતો કે ભાઈ જો સરવાળો કરતા જવાબ આવે તો હંમેશા સરખા ચિહ્નો મૂકવાના, અને જો બાદબાકી કરતા જવાબ આવે, જો બાદબાકી કરતા જવાબ આવે તો હંમેશા વિરુદ્ધ ચિહ્ન મૂકવાના। આપણે વિચારવાનું 10 અને 4નો સરવાળો કરતાં 6 આવ્યા કે બાદબાકી કરતાં? જોઈ શકીએ છીએ મિત્રો બાદબાકી કરતાં 10માંથી 6 જાય તો 4 જાય તો જ 6 આવે, તો વિરુદ્ધ ચિહ્ન આવશે। વિરુદ્ધ એટલે ઉપર માઇનસ છે, તો શું લખી દેવાનું અહીંયા? પ્લસ। કાલની પદ્ધતિ આપણી હતી પહેલી અને છેલ્લી સંખ્યાને કંઈ નહીં કરવાનું, x² - x² ઓછા 10x - આ બંનેમાં xx મૂકવાના, 4x અને છેલ્લી એમને એમ 40 ઉતાર લીધા। હા મિત્રો, બે બેના જોડકા, આ બે અલગ આ બે અલગ, કોમનલી અહીંયા x કોમન આવી ગયું x - 10, વત્તા અહીંયા 4 કોમન આવી ગયું x - 10। મિત્રો સરખા ચિહ્ન આવી ગયા, અહીંયા સંખ્યા સરખી આવી ગઈ x - 10, અને શું રહ્યું? x - 4। તમને થશે કે સાહેબ આટલો મોટો દાખલો છે અને કંઈક આપણી શોર્ટકટ પદ્ધતિથી ના ગણી શકીએ? તો મિત્રો બિલકુલ આની શોર્ટકટ છે, જે હું શીખવાડવા જઈ રહ્યો છું, એટલે બહુ ધ્યાનથી શીખજો, શાંતિથી, મસ્ત મજાની પદ્ધતિ છે, અને ધ્યાનથી શીખશો તો મજા આવશે જ આવશે। મિત્રો તમને દાખલો આપ્યો હોય x² - 7x - 30, તમને કે જોઈ શકો છો 3-5 છે, એટલે બાદ આપણે ઘડિયાવાળી પદ્ધતિ 30 છે અહીંયા। આ 30ના આવ્યા પાડો કે બાદબાકી કરતાં 7 આવે, તો 10 * 30 બરાબર છે દોસ્તો, 7 આવી ગયા। વચ્ચે શાનું ચિહ્ન છે? માઇનસનું, માઇનસ મૂક્યું। વિચારવાનું 10 અને 3નો સરવાળો કરતાં 7 આવે કે બાદબાકી કરતાં? તો સીધી વાત છે, બાદબાકી કરતાં હોય તો વિરુદ્ધ ચિહ્ન ઉપર માઇનસ, તો નીચે પ્લસ। હવે આપણે શું કરતા હતા મિત્રો? હવે અહીંયા ધ્યાન આપવાની જરૂર છે, હવે આપણે શું કરતા હતા? પહેલી છેલ્લીને કંઈ નહીં કરવાનું, એક્સેપ્ટ નહીં, શોર્ટકટ લગાવવી હોય તમારે, આજે તમે ચિહ્નો નક્કી કર્યા ને, આ બંનેની આગળ ખાલી XX મૂકવાના, એટલે તમારો જવાબ આવી ગયો x - 10 અને x - 3। આટલી લાંબી પદ્ધતિ ગણવાની જરૂર નથી, પ્રશ્ન જોઈને ડાયરેક્ટ જવાબ આવી જશે। તમે જોઈ શકો છો ઉપર પણ જમે આપણે કહ્યું આ XX મૂકી દીધા હોત મેં ડાયરેક્ટ, તો x - 10 અને x + 4 આવી ગયા કે ના આવ્યા? કાલના જે આપણે 5-5 દાખલા ગણ્યા હતા, તમે લેશન કર્યું, બધામાં આ પદ્ધતિથી તમે તમારા જવાબ ચકાસી શકશો। એટલે આજ પછી જ્યારે ચોથી મેથડ આવે તો આપણે મિત્રો આ જ પદ્ધતિથી શોર્ટકટમાં જ ઉકેલી નાખવાનું છે, બહુ લાંબુ જવાની જરૂર નથી। ફરી જોઈએ x² - 9x - 18, 18ના એવા અવયવ પાડો કે સરવાળો કરતાં 9 આવે, 9 - 2 = 18 થાય, 9 - 2 = 18માં તો 11 થઈ જાય સરવાળો કરતાં, ના 6 * 3 = 18, યસ 6 * 3 = 18માં તમે જોઈ શકો 6 અને 3 કેટલા થઈ ગયા? 9। વચ્ચે શાનું ચિહ્ન છે? પ્લસનું, તો અહીંયા મૂક્યું પ્લસ। વિચારવાનું 6 અને 3નો સરવાળો કરતાં 9 આવ્યા કે બાદબાકી કરતાં? તો સરવાળા કરતાં આવે તો સરખા ચિહ્નનો સરખા, એટલે ઉપર પ્લસ તો નીચે પણ પ્લસ। શોર્ટકટ લગાવીએ, હવે આપણે અહીંયા x લખી દઈશું આગળ, એટલે x - 6 અને પછી આવી જશે x - 3। હજી આ જ પદ્ધતિ લઈએ, આપણને કીધું હોય x² - x - 56, કોઈ તમને કે 56ના એવા અવયવ પાડો
કે બાદબાકી કરતા અહીં વચ્ચે કશું જ નહીં, તો એક સમજો. છપ્પનના એવા અવયવ પાડો કે બાદબાકી કરતા એક આવે, તો છપ્પન કોના ઘડિયામાં આવે? આઠ સત્તા છપ્પન, એક આવી ગયા. વચ્ચે શાનું ચિહ્ન? પ્લસ, તો પ્લસ મૂકી દીધું. વિચારો, આઠ અને સાતનો સરવાળો કરતા સાત આવે કે એક આવે કે બાદબાકી કરતા? બાદબાકી કરતા. વિરુદ્ધ ચિહ્ન ઉપર પ્લસ, તો નીચે મૂક્યું માઇનસ. શોર્ટકટમાં જવાબ આવી ગયો એક્સ વત્તા આઠ અને એક્સ ઓછા સાત. ફરી એકવાર જોઈએ મિત્રો, તમને કીધું હોય એક્સનો વર્ગ ઓછા છ એક્સ વત્તા નવ. નવના એવા ઘડિયા પાડો કે સરવાળો કરતા છ આવે, તો નવ એટલે ત્રણ તરી નવ, બરાબર છે મિત્રો? છ આવી ગયા. વચ્ચે શાનું ચિહ્ન છે? માઇનસ, તો માઇનસ મૂકી દીધું. વિચારવાનું, ત્રણ અને ત્રણનો સરવાળો કરતા છ આવે કે બાદબાકી કરતા? સરવાળો કરતા આવે. તો મિત્રો, સરવાળો કરતા આવે તો સરખા ચિહ્ન ઉપર માઇનસ, તો નીચે પણ શું આવી ગયું? માઇનસ. શોર્ટકટમાં જવાબ લખ્યો એક્સ ઓછા ત્રણ અને એક્સ ઓછા ત્રણ. મિત્રો પણ જોઈ શકું છું આ બંને સંખ્યા એક સરખી છે. જો બે સંખ્યા એક સરખી હોય તો બે વાર ના લખીને એક્સ ઓછા ત્રણનો હોલ સ્ક્વેર પણ લખી શકાય, બરાબર? આ જ લખવાનું, આ જવાબ લખવાનો પણ આ છેલ્લો સ્ટેપ આ લખવો જરૂરી છે. તમે કહેશો સાહેબ આ બધામાં નહીં લખ્યું, તો બેટા આ બધામાં તમે જોઈ શકો છો સંખ્યાઓ અલગ અલગ છે. સંખ્યા એક સરખી હોય અને ગુણાકારમાં હોય તો બે વાર ના લખીને અને એક વાર લખીને સ્ક્વેર લખી દેવાનો. હજી આ પદ્ધતિથી આપણે બીજા ત્રણ દાખલા જોઈ લઈએ. તમને કોઈએ કીધું એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા છ, છના એવા પાડો બાદબાકી કરતા એક આવે, છ એકા છ ગણે કેટલા? છ એકા છમાં બાદબાકી કરતા છ એકા છ ગણો, બાદબાકી કરતા પાંચ આવે. પાંચ નહીં જોઈતું, એક જોઈએ છે મારે તો. તો ત્રણ દુ છ, વાત બરાબર છે? એક આવી ગયું. વચ્ચે શાનું ચિહ્ન? માઇનસ, તો માઇનસ મૂક્યા. વિચારવાનું, બે અને ત્રણનો સરવાળો કરતા એક આવે કે બાદબાકી કરતા? બાદબાકી કરતા. વિરુદ્ધ ચિહ્ન ઉપર માઇનસ, તો નીચે પ્લસ. શોર્ટકટ લાગી ગઈ મિત્રો આપણી જોડે છે એક્સ ઓછા ત્રણ અને એક્સ વત્તા બે. ફરી જોઈએ, આપણે અહીંયા કીધું હોય તમને એક્સનો વર્ગ વત્તા ચાર એક્સ ઓછા પાંચ. પાંચના એવા અવયવ પાડો કે બાદબાકી કરતા ચાર આવે. આ પાંચ કોના ઘડિયામાં આવે? તો પાંચ એકવું પાંચ, બરાબર છે? ચાર આવી ગયા. વચ્ચે શાનું ચિહ્ન? પ્લસનું, એટલે પ્લસ મૂક્યા. વિચારવાનું, પાંચ અને એકનો સરવાળો કરતા ચાર આવે કે બાદબાકી કરતા આવે? બાદબાકી કરતા આવે. વિરુદ્ધ ચિહ્ન ઉપર પ્લસ, તો નીચે શું મૂકવાનું? માઇનસ. મિત્રો જવાબ આવી ચૂક્યું છે એક્સ વત્તા પાંચ અને એક્સ ઓછા એક. એક છેલ્લો દાખલો લઈએ એક્સનો વર્ગ ઓછા પંદર એક્સ વત્તા છપ્પન. છપ્પનના એવા અવયવ પાડો કે સરવાળો કરતા પંદર આવે. છપ્પન એટલે દસ ચૌદ ચોક છપ્પન, તો ના ચાલે, પંદર ના આવે તો અઢાર આવે. તો આઠ સત્તા છપ્પન, વાત બરાબર છે? આઠ સત્તા છપ્પન, પંદર આવી ગયા. વચ્ચે શાનું ચિહ્ન છે? માઇનસ, તો માઇનસ મૂક્યું. વિચારવાનું, આઠ અને સાતનો સરવાળો કરતા પંદર આવે કે બાદબાકી કરતા? સરવાળો કરતા. સરખા ચિહ્નનો ઉપર માઇનસ, તો નીચે પણ માઇનસ. જવાબ આવી ચૂક્યું છે એક્સ ઓછા આઠ અને એક્સ ઓછા સાત. મિત્રો આજે જે લેસન કરજો ડાયરેક્ટ આ જ પદ્ધતિથી કરજો. કઈ પદ્ધતિમાં કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રશ્ન હોય, તો મને ફોન કરીને ડાયરેક્ટ પૂછી શકશો. મિત્રો આ પદ્ધતિ બહુ જ મહત્ત્વની છે. આજની ને કાલની પદ્ધતિ એકદમ અગત્યની છે, એટલે એમાં કોઈ બાંધછોડ ચાલશે નહીં. એટલે મિત્રો આને બહુ ધ્યાનથી શીખજો, અને જે પણ બીજા હોય જેમને આ પદ્ધતિ શીખવે ફોન કરાવી શકશો, કે પછી યુટ્યુબ ચેનલ પણ એને બતાવી શકશો. થેન્ક યુ મિત્રો.